વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન ગૌવંશની ચોરીના ઘટના બનતી રહી છે. આ ઘટનાઓ વચ્ચે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ તાલુકાના ધુમાડિયા ગામમાં ગાયોની કતલનું એક રેકેટ પકડી પાડ્યું હતું. અહીં ખેતરમાં ગાયોની કતલ થતી હતી. વલસાડ એલસીબી અને વલસાડ રૂરલ પોલીસે ટીમ બનાવી ધુમાડિયા ગામેથી એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેમણે ત્યાંથી ગાયોની કતલ જોઈ હતી. પોલીસને જોઈને ગાયોની કતલ કરનારા ફરાર થઈ ગયા હતા, જો કે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે પોલીસ ધુમાડિયા ગામ પાસે આવેલી આંબાવાડીમાં પહોંચી ત્યારે સદબંધ થઈ ગઈ હતી. તેમને આ સ્થળેથી કુલ 40 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. અહીં મોટી માત્રામાં ગાયોની કતલ થતી હોવાનું જોવા મળ્યું હતું. ગાયોની કતલમાં કોને કોનો હાથ છે કોને તપાસ એ પોલીસે હાથ ધરી છે. વલસાડ શહેરમાં મુલ્લાવાડી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને ઝાંસામાં લઈ છેતરપિંડી કરી અને તેની પાસેથી સોનાની ચેઇન લઈ લીધેલી અને આ માણસો છેતરપિંડી કરીને ભાગી ગયેલા તે ગુનાના કામે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરી અને આરોપી ઓળખાઈ જતા તેને ભિવંડી ખાતે રહેતો કમર અલીને આ ગુનામાં વલસાડ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જુદી જુદી ટીમો બનાવતા પકડાઈ ગયેલો છે અને તેની રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે તથા સાથે કોણ કોણ હતા તેની પણ તપાસ કરવામાં આવી રહેલી છે. જ્યારે બનાવ બન્યો ત્યારબાદ આજુબાજુના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતાં તેની ઓળખ થતાં આ અગાઉ પણ જુદા જુદા ગુનામાં પકડાયેલો હતો તેના આધારે બાતમીદારોનું નેટવર્ક ઊભું કરી અને આરોપીની ત્યાં વોચ રખાવી અને પકડવામાં આવેલી છે.